માથીની લખેલી સુવાર્તા એનો ચોથો અધ્યાય માથીની લખેલી સુવાળતા અધ્યાય ચોથો ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો અને ચાળીસ રાત દિવસ સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરને કહે કે તેઓ રોટલી થઈ જાય પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે ત્યારે શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને નીચે પાળી નાખ કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને મારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તેને પોતાના હાથો પર ધઈ લેશે રખે ને ધારો પગ પથ્થર સાથે અફડાય ઈસુએ તેને કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પાળ પર લઈ જાય છે ને જગતના સગળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને બતાવે છે અને તેને કહે છે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગડા હું તને આપીશ ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શૈતાન આગો જા કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર ત્યારે શૈતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી યોહાન બંદીવાન કરાયો છે એવું સાંભળીને ઈસુ ગાલીમાં પાછો ગયો અને નાઝરત મૂકીને ઝબુલોનની તથા નફતાલીની સીમાના સમુદ્ર પાસેના કફરનફુમાં તે આવી રહ્યો એ માટે કે યશા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે ઝબુલોનના પ્રાંતના તથા નફતાલીના પ્રાંતના યદન પાસેના સમુદ્રના રસ્તાઓમાં એટલે વિદેશીઓના ગાલિલમાંના જે લોકો અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું જોયું ને મરણસ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે અને ઈસુ ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતો હતો ત્યારે તેણે બે ભાઈઓને એટલે સિમોન જે પિત્તર કહેવાય છે તેને ત્યારે તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીધા કેમ કે તેઓ માછી હતા અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કહીશ અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા અને ત્યાંથી આગળ જતા તેના બીજા બે ભાઈઓને એટલે ઝબ્દીના દીકરા યાકુબને તથા તેના તેઓના પિતા ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ તેડ્યા ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેની પાછળ ગયા અને ઈસુ તેઓના સભાસ્થાનમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાળતા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલીલમાં ફર્યો ત્યારે આખા સીરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સગળા માદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂતવળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા અને ગાલિલથી તથા દસ નગરથી તથા યરૂશાલેમથી તથા યહુદિયાથી તથા યરદનને પેલે પહાડથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા